પ્રક્ટિકરણનું પુસ્તક એનો સોળ મોધ્યાય અધ્યાય સોળ પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી તેને સાત દૂતને કહ્યું કે તમે જાઓ અને દેવના કોપના સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું એટલે જે માણસો પર સ્વાપદની છાપ હતી ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા તેઓને ત્રાસદાયક તથા પીળાકારક ગારું થયું પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રડી દીધું એટલે સમુદ્ર મૂળદાના લોહી જેવો થઈ ગયો અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના જરાઓ પર રડી દીધું એટલે તેઓ લોહી થઈ ગયા ત્યારે આ પાણીના દૂતને મેં એમ બોલતા સાંભળ્યો કે હે પવિત્ર તું જે છે ને હતો તું ન્યાય છે કેમ કે તે એવો અદલ ન્યાય કર્યો છે કારણ કે તેઓએ તારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વેવડાવ્યું અને તે તેઓને લોહી પીવાને આપ્યું છે તેઓ એ માટે લાયક છે ત્યારે મેં વેદીને એમ કહેતા સાંભળી કે હા હે સર્વશક્તિમાન પ્રભુ દેવ તારા ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રડી દીધું એટલે તેને અગ્નિથી માણસોને બાય નાખવાની શક્તિ આપવામાં આવી માણસો મોટી આશથી દાઝ્યા અને તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે તેના નામની તેઓએ નિંદા કરી પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અને દેવને મહિમા આપ્યો નહીં પછી પાંચમય પોતાનું પ્યાલુ સ્વાપદના રાજસન પર રેડી દીધું એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી અને પોતાની વેદનાને લીધે તથા પોતાના ઘરને લીધે તેઓએ આકાશના દેવની નિંદા કરી પણ તેઓ પોતાના કામોનો પશ્ચાતાપ કર્યો નહીં પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલુ મોટી નદી પર એટલે ફ્રાજ પર રેડી દીધું એટલે ઉગમણથી જે રાજાઓ આવનાર છે તેઓને માટે રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું ત્યારે પેલા અજગરના મોમાંથી તથા સ્વાપદના મોંમાંથી તથા જુઠ્ઠા પ્રબોધકોના મોમાંથી દેડકાના જેવા ત્રણ અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્મા છે કે જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈ માટે આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે જુઓ ચોરની જેમ હું આવું છું જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલુ ન પડે અને પોતાની લાજ ન દેખાય તેને ધન્ય છે અને હિબ્રુ ભાષામાં જેને હર કહે છે તે જગ્યાએ તેઓએ તેઓને એકઠા કહ્યા પછી સાતમાએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું એટલે સમાપ્ત થયું એમ બોલતી મોટી વાણી મંદિરના રાજસનમાંથી થઈ અને વીજળીયો વાણીઓ તથા ગર્જનાઓ થયા વળી મોટો ધરતીકંપ થયો તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો ન હતો મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા અને રાજ્યોના નગરો પડ્યા અને દેવને મોટા બાબીલોનું સ્મરણ થયું કે તે પોતાના સખત કોપના દ્રાક્ષ રસનું પ્યાલું તેને આપે દરેક બેટ નાઠો અને પહાડનો પત્તો લાગ્યો નહીં અને આકાશમાંથી માણસો પર આશરે એક એક મણના મોટા કરા પડ્યા અને કરાના અનર્થને લીધે માણસોએ દેવની નિંદા કરી કેમ કે તેનો આ અનર્થ અતિશય ભારે છે